આપની સાથે હું છું પ્રિયંકા. આણંદના ઉમરેઠમાં યુરિયા ખાતરની તંગી જોવા મળી રહી છે. યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી. માર્કેટ યાર્ડમાં એગ્રો સેન્ટરમાં ખેડૂતોની ભીડ જોવા મળી. એગ્રો સેન્ટર દ્વારા અડધી ગાડી ખાતર વેચી વેચાણ બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. 3-3 કલાક લાઈનમાં ઉભા રહી 2 થેલી યુરિયા ખેડૂતોને મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ખેડૂતો લાલઘૂમ થયા. ખેડૂતો 3-3 કલાકથી લાઈનોમાં ઉભા રહ્યા હતા, પરંતુ ખાતરની જે તંગી જોવા મળી રહી છે, માત્ર 2 થેલી યુરિયા ખાતર મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ઉમરેઠમાં યુરિયા ખાતરની તંગી જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતો આક્રોશિત થઈ ઉઠ્યા છે. એગ્રો સેન્ટરમાં ખેડૂતોની ભીડ લાગી છે, પરંતુ જે રીતે ખાતરની તંગી સામે આવી રહી છે, અડધી ગાડી ખાતર વેચીને વેચાણ બંધ કરી દેવામાં આવ્યું એગ્રો સેન્ટર દ્વારા, જેના કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખેડૂતો મોટી સંખ્યામાં એગ્રો સેન્ટર ખાતે પહોંચ્યા હતા, પરંતુ માત્ર 2 થેલી ખાતર મળી હતી ખેડૂતોને, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, પુષ્કળ પ્રમાણમાં અછત જોવા મળી રહી છે, શું કહી રહ્યા છે ખેડૂતો? જી, આજે આ આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં યુરિયા ખાતરની લગભગ છેલ્લા 4-5 દિવસથી ભારે તંગી સર્જાઈ છે. ખેડૂતો સવારથી હાલ ખેતીની સિઝન ને વાવણીની સિઝન ચાલી રહી છે, ત્યારે યુરિયા ખાતર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. ખેડૂતોને યુરિયા ખાતર તેમની જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું નથી, એટલે કે અને ખાતર ડેપોના જે માલિકો છે, એજન્સી ધારકો છે, એ પણ આ મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. અને તેમનું કહેવું છે કે ભાઈ, જે સરકારશ્રીના જે નોર્મ્સ છે કે ભાઈ આધાર કાર્ડને લિંક કરી અને 2-2 થેલીઓ માત્ર ખેડૂતોને આપી, એટલે ખેડૂતો તો તેમની જરૂરિયાત પ્રમાણે જે ખેતીના કામમાં જે ખાતર જોઈએ તે મળી રહ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે ભાઈ, એજન્સી ડેપોવાળા જે ખાતરના ડેપોવાળા છે, એમનું કહેવું છે કે ભાઈ, અમને ઉપરથી જે માલ ઓછો આવે છે, જેના કારણે અમે તમને પૂરતા પ્રમાણમાં તમારી જરૂરિયાત પ્રમાણે ખાતર આપી શકતા નથી. એટલે હાલ તો ખેડૂતોને ખાતરની અછત ચોક્કસ વર્તાઈ રહી છે. જી પ્રિયંકા. બિલકુલ જનક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો ઉપરથી જ ખાતરની તંગી હોવાનું કારણ આપીને જે વેચાણ હતું યુરિયાનું તે બંધ કરી દેવામાં આવ્યું, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. 3-3 કલાકથી ખેડૂતો લાઈનમાં ઉભા હતા, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો લાલઘૂમ થયા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. યુરિયાની અછત વચ્ચે બનાસકાંઠાના ખેડૂતોને સારા સમાચાર મળી રહ્યા છે. યુરિયા ખાતરની 42,000 બોરીઓ આવી, 19,000 મેટ્રિક ટન નો સામાન આવી પહોંચ્યો છે. રેલવેમાં મોટો જથ્થો બનાસકાંઠા પહોંચતા યુરિયાની અછત દૂર થશે. યુરિયા રેલવે સ્ટેશન પર પહોંચતા જ લોડિંગની કામગીરી હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં અંદાજે 5,000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે, જ્યારે 19,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો બનાસકાંઠા આવી પહોંચ્યો છે. તેથી હવે આગામી સમયમાં અત્યારે હાલ જે અછત પડી રહી છે યુરિયા ખાતરની, તેને ખાળી શકાશે, કારણ કે મોટી સંખ્યામાં બનાસકાંઠા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યો છે યુરિયા ખાતરનો જથ્થો. તાત્કાલિક તેનું લોડિંગ કરવામાં આવી રહ્યું છે. 19,000 મેટ્રિક ટનનો જથ્થો બનાસકાંઠા આવી પહોંચ્યો છે. બનાસકાંઠામાં અંદાજિત 5,000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે. સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે. આનંદ, એક તરફ અછતની વચ્ચે સારા સમાચાર પણ આવી રહ્યા છે, શું છે વિગતો? જી બેન, ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા 10-12 દિવસથી યુરિયા ખાતરની અછતને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. કારણ કે રવિ સિઝનનો જે પાક હતો તે યુરિયા ખાતરના કારણે મોટું નુકસાન થવાની ભીતિ હતી, પરંતુ યુરિયા ખાતરની અછત વચ્ચે આજે સવારે જ જિલ્લા ખેતીવાડી નિયામક દ્વારા બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર જે મંગાવવામાં હતું તેની રેક આવી ગઈ છે. હાલ રેલવે સ્ટેશન પર 42,000 બોરી રેલવેમાંથી યુરિયા ખાતરની ઉતરી રહી છે, અને જીએનએફસી દ્વારા આ જે ખાતર આવ્યું છે તે તમામ જે વેપારીઓ છે તમામ સેન્ટરો પર હાલમાં ડિસ્પેચ કરવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરી તો હવે બનાસકાંઠા જિલ્લામાં જે 50,000 ટન જે યુરિયા ખાતરની અછત હતી તેને ચોક્કસ પહોંચી વળ્યા છે, અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની આજે યુરિયા ખાતરની અછત હતી તેને પણ દૂર કરી શકાશે. અને રવિ સિઝનના જે પાકને નુકસાનની ભીતિ હતી તેમાં પણ ખેડૂતો ઉભી ગયા છે. તંત્રનું માનીએ તો જણાવ્યું હતું કે હજુ પણ આ જે યુરિયા ખાતર જે અછત સર્જાય છે, વારંવાર તે ન સર્જાય તે માટે પણ તંત્રએ પગલાં ભર્યા છે, અને આવતીકાલે બીજી ઇફકો કંપનીની પણ જે રેક આવવાની છે તેનાથી ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આ ચોક્કસ યુરિયા ખાતરની તંગીમાંથી મુક્તિ મળશે. બિલકુલ આનંદ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.
તો અરવલ્લી જિલ્લામાં પણ રવિ પાક સમયે યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ખેડૂતે જરૂરિયાત મુજબનો જથ્થો નહીં મળતા રવિ પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂત ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં કુલ 1 લાખ કરતા વધુ જમીનમાં ઘઉં મકાઈ જેવા જુદા જુદા રવિ પાકોનું વાવેતર કર્યું છે. જે પૈકી 50,000 હેક્ટર જમીનમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કરાયું છે. ઘઉંના વાવેતર બાદ હાલ પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને 2 વખત પાણી પણ અપાઈ ગયું છે. પણ હવે ખેડૂતોને પાક માટે ખાસ યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે. જિલ્લામાં કોઈક કોઈક જગ્યા ઉપર ખાતર મળી રહ્યું છે, પરંતુ મોટાભાગના ખાતર ડેપો ઉપર યુરિયા ખાતરની તંગી જોવા મળી રહી છે. જિલ્લામાં ક્યાંક ડેપો યુરિયા ખાતર વગર ખાલી છે, તો કોઈક ડેપોમાં ખાતર મળે છે. ત્યારે ખેડૂતની જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર નથી મળી રહ્યું ત્યારે ખેડૂતો પણ પરેશાન બન્યા છે. સામાન્ય રીતે ખેડૂતને 10 થેલીની જરૂરિયાત હોય છે, તેની સામે માત્ર 2 થી 5 થેલી જ મળી રહી છે, જેથી જિલ્લાના અનેક ખેડૂતો આ સમસ્યાથી પરેશાન થઈ ઉઠ્યા છે. અને ખાતર મેળવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે તેઓ ફરી રહ્યા છે, અને જ્યાં ખાતર મળે ત્યાં લાઈનો લગાવીને ખેડૂતો ઉભા રહી ગયા છે. ત્યારે સરકાર દ્વારા યુરિયા ખાતરની આ અછત પૂરી કરી ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળે તેવું આયોજન કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કોઈ મોટો ખેડૂત તમને દેખાશે નહીં, આ ગરીબ ખેડૂત જ છે. ગરીબે એક સ્ટોક કરેલો ના હોય જેના કારણે આજે ગરીબ ખેડૂતને લાઈનમાં ઉભું રહેવું પડ્યું છે. મોટા ખેડૂત તમને કોઈ લાઈનમાં દેખાશે નહીં. જે જરૂરિયાત 10 થેલીની હોય તો હાલમાં અમારી રોજની 1-2 ગાડીની જરૂરિયાત હોય, છતાં પણ 1-2 ગાડી અઠવાડિયે આવતી હોય, અમે દરેક ખેડૂતને એમની જરૂરિયાત કરતાં 1-2 થેલી આપી શકીએ છીએ, જેથી ખેડૂત પોતાના ખેતીની અંદર એને જરૂરિયાત મુજબનું ખાતર વાપરી શકતું નથી. જગતમાં તાતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અરવલ્લી જિલ્લામાં હવે યુરિયા ખાતરની અછતની અને તંગીની સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બતાવીશ દર્શકો કે જે લાંબી લાઈનો લાગી છે, ફરીથી ભૂમિપુત્રો લાઈનમાં લાગી ચૂક્યા છે. પહેલાં રજીસ્ટ્રેશન માટે અને હવે ઘઉંનું વાવેતર 50,000 હેક્ટર જમીનમાં અરવલ્લી જિલ્લામાં કરવામાં આવ્યું છે. તેની સામે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ પૂરતો જથ્થો નહીં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ફરી પરેશાની સામનો કરી રહ્યો છે. ચોક્કસપણે કહી શકાય કે આ જે લાઈનો લાગી રહી છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતની જે માંગ છે એ માંગની સામે જે જથ્થો આવવો જોઈએ અરવલ્લી જિલ્લામાં જથ્થો આવતો નથી. તેના કારણે ક્યાંક ને ક્યાંક એક ટ્રક આવી છે, એવું બતાવી દર્શોમાં કે યુરિયા ખાતર ભરેલી ટ્રક આવી છે. માત્ર 1.5 કલાકની અંદર 500થી વધુ ખેડૂતો અહીં પહોંચ્યા છે, પરંતુ આ જથ્થો તેમના માટે પૂરતો નથી. ત્યારે ચોક્કસપણે સરકાર જે ખેડૂતોની તકલીફો પડી રહી છે તે સામે પગલાં ભરે, કારણ કે જે માલ પહોંચવો જોઈએ જે ગોડાઓનો સુધી તે માલ પહોંચતો નથી. તેના કારણે ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતરની અછત હવે ખેડૂતો માટે ફરીથી મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલ્લી. પાટણ જિલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. નવાભિલોટ ગામ પાસે નર્મદાની માઇનોર